नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 6 भारतना सांस्कृतिक वारसाना स्थलों जेमा भाग 1। विद्यार्थी मित्रों, आपणे पहला ज प्रकरण थी भारतना विविध वारसाओनो अभ्यास करता आव्या छीए के प्रथम प्रकरणनी अंदर आपणे भारतमां विविध विदेशी प्रजा आवीने वसी अने जेमनुं भारतीयकरण थयुं एनो अभ्यास कर्यो। प्रकरण 2 अंदर आपणे भारतनी विविध हस्तकलाओ अने ललित कलाओनो अभ्यास कर्यो। एना पछी आपणे प्रकरण 3 अंदर भारतना शिल्प अने स्थापत्यनो अभ्यास कर्यो। प्रकरण 4 अंदर आपणे भारतना साहित्यिक वारसानो आपणे अभ्यास कर्यो। प्रकरण 5 अंदर भारते विज्ञान अने टेक्नोलॉजीना क्षेत्रे जे साधेली प्रगति अने विश्वने आपेली अमूल्य शोधो एना विषेनो अभ्यास कर्यो। हवे आपणे प्रकरण 6 अंदर भारतना सांस्कृतिक वारसाना विविध स्थळोनो अभ्यास करवानो छे। કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી જ ભારત પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમૃદ્ધ વારસો ધરાવે છે। પ્રકૃતિએ પણ ભારતને ખૂબ જ સુંદર ભેટ આપેલી છે। ધનધાન્યથી લહેરાતા ખેતરો, લાંબી ટૂંકી નદીઓ, ઊંચા નીચા પહાડો, કેટલીક જગ્યાએ રણ પ્રદેશો, કેટલીક જગ્યાએ નદીઓના ખીણ પ્રદેશો, પહાડી ઢોળાવો, કેટલીક જગ્યાએ દરિયા કિનારાના પ્રદેશો, આવી ઉચ્ચ પ્રદેશો, આવી એકદમ સરસ ભૂપૃષ્ઠની રચના પ્રકૃતિએ આપણા ભારત દેશને આપેલી છે। એટલે કે કુદરતે ભારતને વૈવિધ્યપૂર્ણ પ્રાકૃતિક સુંદરતા આપી છે અને વિશાળ જંગલ વિસ્તાર પણ આપણા ભારતમાં જોવા મળે છે। એવી જ રીતે ભારતની પ્રજા અને પ્રાચીન સમયે ભારતમાં આવીને વસેલી પ્રજા આ એકબીજાની સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને ત્યારબાદ ભારતના કે રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને ઋષિ મુનિઓ તેમજ ભારતની પ્રજાના સંબંધ વયને કારણે આપણે સમૃદ્ધ એવા સાંસ્કૃતિક વારસાનું સર્જન કરી શક્યા છીએ। તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભારત પ્રાચીન સમયથી જ સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને નિહાળવા માટે આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓની ભારતમાં ખૂબ જ અવરજવર જોવા મળતી હોય છે। એટલે કે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતના આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની મુલાકાતે આવે છે। તો આપણે આ પ્રકરણની અંદર ભારતમાં જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશેનો અભ્યાસ આપણે કરીશું। એમાં આપણે પહેલાં જોઈએ અજંતાની ગુફાઓ, કે અજંતાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે વાઘરા નદીને કિનારે કે સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીંયા આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું છે। કે અજંતાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામે વાઘરા નદીને કિનારે કે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને ગોળાની નાળ આકારે આ અજંતાની ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું છે। અહીંયા કુલ 29 જેટલી ગુફાઓ આવેલી છે અને વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ એ મહત્ત્વની ગણવામાં આવે છે। ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન કે જ્હોન સ્મિથે એક સમયે વિસરાઈ ગયેલી આ જે ગુફાઓ છે એને પુનઃ સંશોધિત કરી હતી। અજંતાની ગુફાઓમાં આ ગુફાઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ। અને એમાંય જે ચિત્રકલા આધારિત ગુફાઓ છે જેમાં ભીંતચિત્રો આધારિત જે ગુફાઓ છે એમાં ગુફા નંબર 1, 2,
दस सोल अने सत्तर नंबर की जो गुफाओ है ये गुफाओं भीतचित्रों अजोड़ है और आज उच्च कक्षा चित्रों बौद्ध धर्म ने लगता चित्रों से हमें आ चित्रों में मुख्य विषय ए बौद्ध धर्म विषय रहे अजंता गुफाओं ने बे भाग में वेचवामां आवे छे चैत्य अने विहार। आ चैत्य गुफाओं एटले के बौद्ध साधुओं ने प्रार्थना करवा माटेनुं उपासना करवा माटेनुं जे स्थल छे एने चैत्य कहेवामां आवे छे अने गुफाना एक छेड़े अंदरना भागमां नानो स्तूप होय छे अने विहार गुफाओ एटले बौद्ध साधुओं ने रहेवा माटेनो मठ एटले के बौद्ध जे भिक्षुओ छे एमनुं निवास स्थान जेने आपणे विहार गुफाओ तरीके ओळखीए छीए। जो अजंतानी गुफाओं ने बे भाग में वेचवामां आवेली छे चैत्य गुफाओ अने विहार गुफाओ एमां गुफा नंबर 9 10 19 26 अने 29 नंबर की गुफाओ ए चैत्य गुफाओ छे। अजंतानी गुफाओ ए प्रारंभिक बौद्ध वास्तुकला अने गुफा चित्रों अने शिल्पकलाना उत्कृष्ट उदाहरणों में स्थान पामे छे। मानवीय हस्तक्षेप अने समयनी असर ने लीधे आजे घणा गुफा चित्रों ने नुकसान थयेलू जोवा मळे छे अने अजंताओनी गुफाओ एनी कला समृद्धि ने कारणे मात्र भारतमां ज नहीं परंतु विश्वभरमां प्रसिद्ध छे। चित्रकला शिल्पकला अने स्थापत्य कलाना अपूर्व समन्वय एटले के सुमेळ रूप आ गुफाओ ए गुफाओं में थयेला कला सर्जन ने भारतीय कला ने विश्व वारसामां गौरव आपवामां आवेलुं छे। तो फरीथी एक वार अजंतानी गुफाओ विषे आपणे जोई लईए के अजंतानी गुफाओ ए महाराष्ट्र राज्यना औरंगाबाद जिल्लामां अजंता गामे वाघरा नदीने किनारे सह्याद्री पर्वतमाळाने कोतरीने गोडानी नाळ आकारे आ गुफाओनुं निर्माण करवामां આવેલું છે અને આ ગુફાઓમાં કુલ 29 ગુફાઓ આવેલી છે। હવે ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ દ્વારા એક સમયે વિસરાઈ ગયેલી આ ગુફાઓને પુનઃ સંશોધિત કરવામાં આવી હતી। અજંતાની ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ। ચિત્રકલા આધારિત ગુફાઓમાં ગુફા નંબર 1, 2, 10 અને 16 અને 17 નંબરની ગુફાઓના ભીતચિત્રો અજોડ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આ ભીતચિત્રો છે એ બૌદ્ધ ધર્મને લગતા ભીતચિત્રો છે અને અજંતાઓની ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે ચૈત્ય ગુફાઓ અને વિહાર ગુફાઓ। અને આ ચૈત્ય ગુફાઓ એટલે બૌદ્ધ સાધુઓને જે પ્રાર્થના કરવા માટે કે ઉપાસના કરવા માટેની જે ગુફાઓ છે જેને ચૈત્ય ગુફાઓ કહેવામાં આવે છે। આ ગુફાઓમાં અંદરના ભાગે એક નાનો સ્તૂપ બાંધેલો હોય છે જ્યારે વિહાર ગુફાઓ એટલે બૌદ્ધ સાધુઓ બૌદ્ધ ભિક્ષુઓને રહેવા માટેના મઠ જેને વિહાર ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતે 9, 10, 19, 20 અને 29 નંબરની જે ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ છે અને બાકીની જે ગુફાઓ છે એ વિહાર ગુફાઓ છે। અજંતાની ગુફાઓમાં શરૂઆતમાં બૌદ્ધ વાસ્તુકલા અને ગુફા ચિત્રો તેમજ શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના એ અહીંયા જોવા મળે છે। માનવીના હસ્તક્ષેપ અને સમયની અસરને લીધે આજે આ કેટલાક ગુફા ચિત્રોને નુકસાન થયેલું જોવા મળે છે અને આ ગુફાઓ તેમની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ જે અજંતાની ગુફાઓ છે એ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સંગમ સમી આ ગુફાઓ એમાં થયેલું જે કલા સર્જન છે એની ગુફા આ જે ગુફાઓ છે એ એના કલા સર્જનને લીધે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને વિશ્વભરમાંથી દેશ વિદેશના જે વિવિધ પ્રવાસીઓ છે એ અજંતાની ગુફાઓની મુલાકાતે આવતા હોય છે। હવે ઇલોરાની ગુફાઓ કે ઇલોરાની ગુફાઓ એ પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરા પાસે આવેલી છે। કે ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે તો ઇલોરાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરા મુકામે આવેલી છે અને ઇલોરામાં અહીંયા કુલ 34 ગુફાઓ આવેલી છે જેમાં
आ गुफाओं ने त्रण भाग में वहेंचवामां आवेली छे। आ गुफाओं में 1 થી 12 नंबरनी गुफाओ छे ए बौद्ध धर्मनी गुफाओ छे, 13 થી 29 नंबरनी जे गुफाओ छे ए हिंदू धर्मनी गुफाओ छे, अने 30 થી 34 नंबरनी जे गुफाओ छे ए जैन धर्मनी गुफाओ छे। अने हिंदू धर्मनी जे गुफाओ छे एनुं निर्माण ए राष्ट्रकूट राजाओना समयमां थयुं हतुं। अने 16 नंबरनी गुफामां आवेलुं कैलास मंदिर ए खूब ज प्रसिद्धि धरावे छे। एक ज पत्थर ने कोतरी अने आ कैलास मंदिरनुं निर्माण करवामां आवेलुं छे। आ कैलास मंदिर 50 मीटर लांबू अने 33 मीटर पहोळू अने 30 मीटर ऊंचाई धरावे छे। अने एना दरवाजा, झरूखा अने सुंदर स्तंभोनी श्रेणीओथी सुशोभित आ मंदिरनी शोभा खूब ज अवर्णनीय छे। अने दुर्गम पहाड़ोवाळा विस्तारोमां आवेली इलोरानी गुफाओनुं निर्माण ઈસવીસન 600 થી ઈસવીસન 1000 ના સમયગાળા દરમિયાન થયેલું હોવાનું માનવામાં આવે છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે અને બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાસર્જન અને તકનિકી ઉત્કૃષ્ટતાને લીધે પરંતુ સાથે સાથે પ્રાચીન ભારતીય સ્થાપત્યના ધૈર્યવાન ચરિત્રનો પણ આપણને પરિચય આપે છે। તો ફરીથી એકવાર આપણે ઇલોરાની ગુફાઓ જોઈ લઈએ કે ઇલોરાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરા મુકામે આવેલી છે। આ ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 સમયગાળા દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે। ઇલોરાની ગુફાઓને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે, બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ, હિન્દુ ધર્મને લગતી ગુફાઓ અને જૈન ધર્મને લગતી ગુફાઓ। કે 1 થી 12 નંબરની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે, 13 થી 29 નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે, અને 30 થી 34 નંબરની જે ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ છે। જેમાં જે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે એનું નિર્માણ એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયું હતું। અહીંયા બૌદ્ધ, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો પણ આવેલા છે। ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બનેલું છે। અને ઇલોરાની જે ગુફાઓ છે કે ઇલોરા પરિસર છે એ પ્રાચીન ન કેવળ એના અદ્વિતીય કલાસર્જનને લીધે અને તકનિકી ઉત્કૃષ્ટતાને લીધે પરંતુ એની ઇલોરા પરિસર એની સ્થાપત્ય કલાને લીધે, એના ધૈર્યવાન ચિત્રને લીધે એ પોતે વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ બનેલું છે। ઇલોરાની ગુફાઓમાં ગુફા નંબર 1 કૈલાસ મંદિર આવેલું છે, જે 1 જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું છે, અને જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે। આ કૈલાસ મંદિર એના દરવાજાઓ, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીને લીધે આ મંદિર ખૂબ જ પ્રશંસનીય અથવા તો અવર્ણનીય માનવામાં આવે છે। હવે આપણે અભ્યાસ કરીશું એલિફન્ટાની ગુફાઓ, કે એલિફન્ટાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈના દરિયા કિનારે આવેલ ગેટવે ઓફ ઇન્ડિયાથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે। હવે અહીંયા એલિફન્ટાની ગુફાઓમાં કુલ 7 ગુફાઓ આવેલી છે। આ જગ્યાને એલિફન્ટા નામ એવું પોર્ટુગીઝોએ આપ્યું હતું કે સૌ પ્રથમ જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવે છે ત્યારે આ ટાપુ ઉપર જાય છે, અને આ ટાપુ ઉપર 1 જ પથ્થરમાંથી કંડારેલી હાથીની પ્રતિમા છે, જેને લીધે એને એલિફન્ટા એવું નામ આપવામાં આવ્યું છે। અને અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ પણ કંડારવામાં આવેલી છે, જેમાં ત્રિમૂર્તિની ગણના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3ની ત્રિમૂર્તિની ગુફા એ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓમાં કે સર્વોત્તમ મૂર્તિઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે। અને જે ગુફા નંબર 1 આવેલી છે, ઈસવીસન 1987 યુનેસ્કોએ તેને વિશ્વ વારસાનો દરજ્જો આપેલો છે, કે વિશ્વના જે સાંસ્કૃતિક, જે જોવાલાયક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે સ્થળો છે એને વૈશ્વિક વારસાનો દરજ્જો એ આપણી યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે।
યુએન દ્વારા નક્કી કરવામાં આવેલી જે સંસ્થા છે યુનેસ્કો, કે જે વિશ્વમાં જોવાલાયક હોય તેવા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે, ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે, એને વિશ્વ વારસાનો દરજ્જો આપે છે. તો આ યુનેસ્કો દ્વારા ઈસવીસન 1987માં આ ભારતની એલિફન્ટાની ગુફાઓને વિશ્વ વારસાનો દરજ્જો આપવામાં આવેલો છે અને સ્થાનિક માછીમારો તેને ધારાપુરીની ગુફાઓ તરીકે પણ ઓળખે છે. તો આપણે ફરીથી એકવાર એલિફન્ટાની ગુફાઓનો પરિચય મેળવી લઈએ કે એલિફન્ટાની ગુફાઓ એ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈના દરિયા કિનારે આવેલા ગેટવે ઓફ ઇન્ડિયા 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. હવે આ એલિફન્ટાની ગુફાઓમાં કુલ 7 ગુફાઓ આવેલી છે. આ જગ્યાને એલિફન્ટા એવું નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું, કે સૌ પ્રથમ જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવે છે ત્યારે આ ટાપુ ઉપર જાય છે અને આ ટાપુ ઉપર એક જ પથ્થરમાંથી કંડારેલી હાથીની મૂર્તિ હોવાને લીધે તેને એલિફન્ટા એવું નામ આપવામાં આવે છે. અહીંયા એલિફન્ટાની ગુફાઓમાં ગુફા નંબર 1માં આવેલી ત્રિમૂર્તિની મૂર્તિ એટલે કે ત્રિમૂર્તિનું શિલ્પ એ દુનિયામાં અજોડ અદ્વિતીય મૂર્તિઓમાં સ્થાન પામેલું છે, કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની જે મૂર્તિ કંડારવામાં આવેલી છે જે દુનિયાની શ્રેષ્ઠ મૂર્તિઓમાં સ્થાન પામેલી છે અને આ ત્રિમૂર્તિનું શિલ્પ એ ગુફા નંબર 1માં આવેલું છે. અને એલિફન્ટાની ગુફાઓનો એની જે શ્રેષ્ઠ કલાકૃતિ છે એને જોઈ અને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1987માં એને વિશ્વ વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે. અને ત્યાંના સ્થાનિક માછીમારો આ એલિફન્ટાની ગુફાઓને ધારાપુરીની ગુફાઓ તરીકે ઓળખાવે છે. અને આ ધારાપુરીની ગુફાઓ કે દક્ષિણ ભારતમાં ચોલવંશના શાસક પુલકેશી બીજાના સમય દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. તો આ પુલકેશી બીજાએ દક્ષિણ ભારતના મહાન શાસક પુલકેશી બીજાએ એના સમય દરમિયાન વાતાપી અને ધારાપુરીની ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. તો આ જે ધારાપુરીની ગુફાઓ છે એ જ એલિફન્ટાની ગુફાઓ અને જેનું નિર્માણ પુલકેશી બીજા દ્વારા કરાવવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આપણે અજંતાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓનો અભ્યાસ કર્યો અને આ અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, દેશ વિદેશના પ્રવાસીઓ માટે જે આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. અને આ અહીંથી ભારતમાંથી પણ કેટલાક લોકો આ અજંતા ઇલોરા પરિસરની મુલાકાતે જાય છે, પરંતુ જે વાસ્તવમાં હતી એની જગ્યાએ સમયની અસર અને માનવીય હસ્તક્ષેપને લીધે અત્યારે આ ગુફાઓને નુકસાન થયેલું જોવા મળે છે. પરંતુ તેમ છતાં પણ એ આપણને ભારતીય જે શિલ્પકલા છે એનો આપણને ઉત્કૃષ્ટ નમૂનો આ ગુફાઓમાં જોવા મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ભારતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એના વિશેનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી આપણને પ્રકરણ 6માંથી સેક્શન બીમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને જેમાં આ પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જેમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આ પ્રકરણમાં આપણે જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો ભણવાના છે એમાં દરેકે દરેક સ્થળ એ ખૂબ જ મહત્વનું છે અને 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કે 4 પ્રશ્નો 4 માર્ક્સના 2 પ્રશ્નો એ સેક્શન બીની અંદર પૂછાય છે. એટલે ભારતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એનો આપણે અભ્યાસ ધ્યાનથી કરીશું, જેથી આપણને આગળ પ્રશ્નોની તૈયારી માટે સરળતા મળે. તો આપણે જે અભ્યાસ કર્યો છે અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ, એ ફરીથી તમે ધ્યાનથી એકવાર તમારા પાઠ્યપુસ્તકમાં 5 નંબર 43 ઉપર આવેલી છે તેનો ફરીથી એકવાર અભ્યાસ કરી લેશો. થેન્ક યુ.